યસ ઓકે વૃંદા, ચલો આજનો આપણો પોઈન્ટ છે યસ કેમિકલ પ્રોપર્ટી ઓફ નોન સાયક્લિક આલ્કેન. આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ છે. આલ્કેન ચાર પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપણે VOCH વોચ, વી એટલે વેપર, વરાળ સાથે પ્રક્રિયા આપે, ઓ એટલે ઓક્સિડેશન ઓક્સિજન સાથેની પ્રક્રિયા, સી એટલે સાયક્લાઇઝેશન ચક્રીકરણની પ્રક્રિયા, અને એચ ફોર હેલોજિનેશન. વન બાય વન આપણે લઈએ. યસ, નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન અને પાણીની વરાળને ઊંચા તાપમાને ગરમ કરો તો કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ત્રણ અણુ હાઇડ્રોજન વાયુના મળે છે. આ મિક્સર મળે છે, એને આપણે જળવાયુ કહીએ છીએ. આ પ્રક્રિયાનો ઉપયોગ ઉદ્યોગોમાં જળવાયુ મેળવવા માટે થાય છે, ખાસ ખ્યાલ રાખજો. સેકન્ડ રિએક્શન ઓક્સિજન સાથેની છે. આ ઓક્સિજન મિથેન મારેલા કાર્બન સાથે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ આપશે, અને આ ઓક્સિજન મિથેન મારેલા હાઇડ્રોજન સાથે જોડાઈ અને પાણી બનાવશે. બેલેન્સ કરવા માટે બે બે ચાર ઓક્સિજન, તો ટ્વાઇસ O2. ઓકે, ત્રીજી રિએક્શન છે સાયક્લાઇઝેશન ચક્રીયકરણ. ચક્રીકરણ કેવા આલ્કેન આપે? છ અથવા તો છ કરતા વધારે કાર્બન ધરાવતા આલ્કેન સંયોજનો હંમેશા ચક્રીકરણની પ્રક્રિયા આપે છે, અને આ પ્રક્રિયા એરોમેટિક સંયોજનો ઉત્પન્ન થાય છે, એટલા માટે એને એરોમેટાઇઝેશનની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ત્રીજી વસ્તુ, આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ રિમૂવ થાય છે, દૂર થાય છે, તો આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા પણ કહીએ છીએ. અચ્છા, આ પ્રક્રિયા હંમેશા 500 સેન્ટીગ્રેડ તાપમાને અને 10 થી 20 bar દબાણે યસ 6 અથવા તો 6 કરતા વધારે કાર્બન ધરાવતા આલ્કેનને યસ ગરમ કરો. V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા તો મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકે, તો જ્યારે પહેલી પ્રક્રિયા લઈએ, નોર્મલ હેક્ઝેન છે. નોર્મલ હેક્ઝેન એટલે કાર્બનની શુક્લ સીધી લાઈનમાં હોય, એનું જ્યારે સાયક્લાઇઝેશન થશે, એરોમેટાઇઝેશન થશે. હેક્ઝેન એટલે CH3 સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH3. હવે છેડાના બે કાર્બનના હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય અને હાઇડ્રોજનનો અણુ બહાર નીકળી જશે અને બંને છેડાના કાર્બન જોડાઈ જશે અને એક ચક્રની રચના થશે, સાયક્લાઇઝેશન. પછી આ કાર્બનનો હાઇડ્રોજન ને આ કાર્બનનો હાઇડ્રોજન આ બી જોડાઈને એક હાઇડ્રોજનનો અણુ દૂર થશે. તેથી આ કાર્બન હાઇડ્રોજન ને આ કાર્બન હાઇડ્રોજન એ જોડાઈને હાઇડ્રોજન અણુ દૂર થશે. આ કાર્બન ને આ કાર્બન હાઇડ્રોજન દૂર થઈ અને હાઇડ્રોજન અણુ દૂર થશે. એટલે પ્રક્રિયા દરમિયાન ટોટલ 1, 2, 3, અને 4 હાઇડ્રોજનના અણુ દૂર થાય. ચાર અણુ હાઇડ્રોજન દૂર થઈ અને બેન્ઝીન મળે છે, એરોમેટિક સંયોજન છે. માની લો કે આપણે નોર્મલ હેપ્ટેન લીધેલું છે, CH3, 5 વખત CH2 અને પછી CH3. તો નોર્મલ હેપ્ટેનને V2O5 યા CrO3 અથવા મેલન મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં 500 સેન્ટીગ્રેડ તાપમાને 10 થી 20 bar દબાણે ગરમ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા કેવી રીતે થશે જરા જોઈ લો. આ CH3, આ CH2, 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 CH2 અને CH3. આ છેડાના કાર્બનના CH3 નો એક હાઇડ્રોજન અને આ છેડાની પછીના બીજા કાર્બનનો એક હાઇડ્રોજન જોડાઈને હાઇડ્રોજનના બે અણુ, આ એક અણુ દૂર થશે. આ બંને કાર્બન એકબીજા સાથે જોડાઈ જશે અને ચક્રની રચના બનાવશે. એની સાથે આ કાર્બનનો એક હાઇડ્રોજન અને આનો એક હાઇડ્રોજન બે જોડીને હાઇડ્રોજનનો બીજો અણુ દૂર થશે. તેથી અહીંયા આગળ ત્રીજો અણુ દૂર થશે, આ ચોથો અણુ દૂર થશે. અચ્છા, આ પ્રક્રિયા દરમિયાન પર ચાર હાઇડ્રોજન વાયુના ચાર અણુ દૂર થાય છે. ઓકે, અને છેલ્લે બેન્ઝીન ઉપર CH3 આ ટોલ્વિન એરોમેટિક સંયોજન છે એ મળે છે.
પછી માની લો કે નોર્મલ ઓક્ટેન લીધો છે જેમાં 8 કાર્બન હોય, જ્યારે નોર્મલ ઓક્ટેન ને 500 થી 600 સેન્ટીગ્રેડ તાપમાને 10 થી 20 બાર દબાણે વેનેડિયમ પેન્ટોક્સાઇડ કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ કે મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે સાયક્લાઇઝેશન થઈ, 4 અણુ હાઇડ્રોજનના દૂર થઈ અને ટોપ ઝાઇલિનના 3 સમઘટકો મળે છે. એક નિયમ છે, બેન્ઝીન ઉપર 2 CA3 ગ્રુપ હોય ને એને ઝાઇલિન કહેવાય. અચ્છા, તો આ પણ ઝાઇલિન છે, આ પણ ઝાઇલિન છે ને આ પણ ઝાઇલિન છે, કારણ કે 3-3માં બેન્ઝીન ઉપર 2 CA3 ગ્રુપ છે. એના નામ જોઈએ, બે એક નિયમ છે, બે ગ્રુપ જો બાજુ બાજુમાં હોય તેને ઓર્થો પોઝિશન કહેવાય. બંને ગ્રુપ વચ્ચે એક સ્થાન આવી રીતે છૂટેલું હોય તો એને મેટા પોઝિશન કહેવાય, અને બંને ગ્રુપ સામસામે હોય તો આપણે એને પેરા પોઝિશન કહીએ. આને આપણે ઓર્થોઝાઇલિન કહેશું, આને મેટાઝાઇલિન કહેશું, આ પેરાઝાઇલિન કહેવાશે. તો અહીંયા આગળ નોર્મલ ઓક્ટેનનું સાયક્લાઇઝેશન થશે તો પ્રક્રિયાને અંતે 3 સમઘટકો ઝાઇલિનના, 3 સમઘટકો ઓર્થો, મેટા, પેરા, આ 3 પ્રકારના ઝાઇલિનનું મિશ્રણ મળે છે. પછીની પ્રક્રિયા હેલોજિનેશન છે. હેલોજન સમૂહ આપણે આવર્ત કોષ્ટકમાં છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. અચ્છા, હેલોજન તત્વોમાં ફ્લોરિનની રિએક્ટિવિટી સૌથી વધારે છે. રિએક્ટિવિટી ઓર્ડર શું છે? ફ્લોરિન ઇઝ ગ્રેટર ધેન ક્લોરિન ઇઝ ગ્રેટર ધેન બ્રોમિન ઇઝ ગ્રેટર ધેન આયોડિન. ફ્લોરિન સૌથી રિએક્ટિવ છે, ક્લોરિન અને બ્રોમિન ઓછા રિએક્ટિવ છે. એટલે આ પ્રક્રિયા ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરવા માટે ઉદ્દીપકની હાજરી જરૂરી છે, પણ ફ્લોરિનેશન એટલો બધો સક્રિય છે એ ના પાડી દે, મારે કોઈ ઉદ્દીપકની જરૂર નથી, હું જબરજસ્તી સામેવાળા સાથે પ્રક્રિયા કરી લઈશ. એટલે મિથેન સાથે જ્યારે ફ્લોરિનની પ્રક્રિયા થાય, આ CH4 છે, મિથેનનો એક હાઇડ્રોજન અને ફ્લોરિનનો ફ્લોરિન, બે જોડાઈ HF દૂર થશે, હાર્ડ પેદાશ તરીકેના ફ્લોરિન બીજો ડાયરેક્ટ કાર્બન સાથે જોડાઈ જશે, એ મિથાઇલ ફ્લોરાઇડ અથવા ફ્લોરોમિથેન કહેવાય છે. ક્લોરિનેશન ને બ્રોમિનેશન એની રિએક્ટિવિટી ઓછી છે, તો ફરજિયાત અહીંયા આગળ તમારે ઉદ્દીપક લખવો પડશે, કારણ કે કાર્બન મિથેનમાં કાર્બને 4 બંધ ઓલરેડી બનાવી ચૂકેલ છે, ના પાડશે, હું કોઈ રિએક્શન કરું નહીં. આ એક શક્યતા છે, આમાંથી કોઈ હાઇડ્રોજન ખસી જાય, ત્યાં ખાલી જગ્યા પડે ત્યાં તમે ગોઠવાઈ શકો. તો અહીંયા આગળ ક્લોરિનેશન દરમિયાન ક્લોરિન અણુ પ્રક્રિયા કરશે, પારજાંબલી પ્રકાશ ઉદ્દીપક તરીકે વપરાશે. પહેલો અણુ પ્રક્રિયા કરશે, આ HCl દૂર થશે અને CH3Cl મિથાઇલ ક્લોરાઇડ મોનોક્લોરોમિથેન મળે છે. હજુ આગળ ક્લોરિનેશન કરશો પારજાંબલી પ્રકાશની હાજરીમાં તો બીજો ક્લોરિનનો અણુ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે, ત્યાં બીજો ક્લોરિન ગોઠવાશે CH2Cl2, એને ડાયક્લોરોમિથેન, બે ક્લોરિન વાળો મિથેન કહેવાય. મિથિલિન ડાયક્લોરાઇડ પણ કહી છે, આવતા વર્ષે આવે છે. હજુ આગળ ક્લોરિનેશન કરો તો ત્રીજો ક્લોરિનનો અણુ હાઇડ્રોજન, ત્રીજા હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને HCl દૂર થશે અને CHCl3 મળે છે, ક્લોરોફોર્મ મળે છે, એને ટ્રાઇક્લોરોમિથેન કહેવાય છે. હોસ્પિટલમાં પેશન્ટને બેભાન કરવા માટે ઓપરેશન પહેલા વપરાય છે. હજુ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, હજુ ક્લોરિનેશન કરો તો ચોથો ક્લોરિનનો અણુ ચોથો હાઇડ્રોજન વિસ્થાપન કરશે, HCl દૂર થઈને CCl4 બનશે, ટેટ્રાક્લોરોમિથેન અથવા એને કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવાય છે. તો અહીંયા આગળ મિથેનમાં 4 હાઇડ્રોજન છે કાર્બન સાથે જોડાયેલા, તો ક્લોરિનેશન ને તબક્કા પણ 4 થશે. દરેક તબક્કા દરમિયાન એક હાઇડ્રોજન ખસતો જાય, એક ક્લોરિન દાખલ થતો જાય. CH4, અહીંયા CH3Cl, CH2Cl2, CHCl3, CCl4. અચ્છા, બ્રોમિનેશનની પ્રક્રિયા પણ એવી જ છે. આયોડિનેશનના કેસમાં આયોડિનેશન જ્યારે મિથેન સાથે પ્રક્રિયા કરે ત્યારે અહીંયા આગળ મિથેનની સાથેના એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને આયોડિન આઈ અને આઈ આ HI દૂર થશે અને આયોડિન ડાયરેક્ટ કાર્બન સાથે જોડાઈ જશે.
પણ એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો, મિથેન અને આયોડિન ની પ્રક્રિયા વચ્ચે સંતુલન સપાયેલું હોય, બાકીના ફ્લોરિન ક્લોરિન કે બ્રોમિન જેવા હેલોજન તત્વો સાથે મિથેનની પ્રક્રિયા થાય ત્યારે સંતુલન સપાતું હોતું નથી, ફક્ત આયોડિન સાથેની પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થાય છે ફ્લોરિનની જેમ, અને અહીંયા સંતુલન સપાયેલું હોય. ક્લોરિનેશન ને બ્રોમિનેશન ચાર તબક્કા સુધી ચાલે રાખે. ઓકે મિત્રો, અહીંયા આપણી આ રિએક્શન VOCH, વોચ યાદ રાખી લો. વોચ એટલે આમ જોઈએ તો ઘડિયાળ કહેવાય. વેપર સાથે ઓક્સિડેશન, સાયક્લાઇઝેશન અને હેલોજિનેશન. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ આપણે આલ્કીન પર જઈશું. ઓકે, ચાલો.